નમસ્કાર બાળકો, કેમ છો તમે બધા? તમારો અભ્યાસ બધું બરોબર ચાલી રહ્યું છે ને? તમને શાળા પર ઠપકો તો નથી મળતો? સાચું સાચું કહો બાળકો. જુઓ તો શિક્ષક તમને શાળામાં ઠપકો આપે છે તો તેનો અર્થ છે કે તમે તેમની વાત ધ્યાનથી સાંભળતા નથી, તમે સખત મહેનત કરતા નથી, તમે તમારું હોમવર્ક પૂરું કરતા નથી. અન્યથા જો તમે બધું સમયથી કરો તો શિક્ષક તમને ક્યારેક ઠપકો નહીં આપે. બાળકો, આજે હું તમને એક એવા બાળકની વાર્તા કહેવા માંગુ છું જે હંમેશા રમવામાં ધ્યાન આપતો હતો, ના તો અભ્યાસ પર અને ના તો હોમવર્ક પર. શું તમે જાણો છો કે તેની સાથે શું થયું છે? ચાલો આ વિશે હું તમને આ વાર્તામાં કહીશ. ધ્યાનથી સાંભળો, તમને ખૂબ જ આનંદ આવશે અને હા, તમે પણ કંઈક ઉપયોગી શીખશો. આ પિન્ટુની વાર્તા છે. પિન્ટુ 5મા ધોરણનો વિદ્યાર્થી હતો. તેને તેના વર્ગમાં ઠપકો મળતો હતો કારણ કે તેણે ક્યારેક તેનું હોમવર્ક પૂરું કર્યું ન હતું અને શાળાએ જતો ન હતો. ઘણી વખત તેને ટીચરના હાથે મારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પિન્ટુ તેની આદતો સુધારતો ન હતો. એક દિવસ પિન્ટુની માતાએ તેને સમજાવ્યો હતો. માતાએ કહ્યું, દીકરા, જતા પહેલા હંમેશા તમારું હોમવર્ક પૂરું કરી લો. પિન્ટુએ કહ્યું, માં, બીજા બાળકો પણ તેમનું હોમવર્ક પૂરું નથી કરીને લઈ આવતા તો હું શા માટે લઈશ? માએ કહ્યું, ના દીકરા, આ ખોટું છે. પિન્ટુએ કહ્યું, ઓકે ઓકે માં, હું 11થી હવે કરીશ. એક સમય શાળામાં પિન્ટુને હોમવર્ક આપ્યા પછી વર્ગ શિક્ષકે કડક સૂચના આપી અને કહ્યું, શિક્ષકે કહ્યું, જો તું કાલે તારું હોમવર્ક પૂરું નહીં કરે તો હું તને મુર્ગા બનાવી દઈશ અને તને આખો દિવસ તડકામાં મૂકી દઈશ. પિન્ટુ મુર્ગો બનવાથી ખૂબ જ ડરતો હતો અને તેણે વિચાર્યું કે ગમે તે થાય પણ તે મુર્ગો નહીં બને, તે ચોક્કસ પોતાનું હોમવર્ક પૂરું કરીને સ્કૂલ જશે. પિન્ટુ સ્કૂલથી ઘરે પહોંચ્યો. ઘરે આવ્યા પછી તેણે હળવો નાસ્તો કર્યો અને તરત જ હોમવર્ક કરવા બેસી ગયો. તે દિવસે પિન્ટુ રમવા માટે પણ ન ગયો. પિન્ટુને હોમવર્ક કરતા જોઈને માતા આશ્ચર્ય અને ખુશ બંને હતી. પિન્ટુની માતા તેને બાજારમાં દૂધ લેવા મોકલવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું કે પિન્ટુ ભણે છે એટલે હું જાતે જ જઈશ. આવું વિચારીને તે પોતે જ બાજારમાં ગઈ. એ દરમિયાન પિન્ટુ હોમવર્ક કરવામાં વ્યસ્ત હતો. તેના મિત્રો કાલુ રીંચ, મોટું હાથી અને ચિંપક ઉંદર ત્યાં આવ્યા. ત્રણેક પિન્ટુને હોમવર્ક કરતા જોઈને કહ્યું, ચિંપકે કહ્યું, તમે અહીં તમારું હોમવર્ક પૂરું કરીને બેઠા છો અને અમે આટલા લાંબા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા, મેદાનમાં બેઠા હતા, તું આજે રમવા નથી જતો? પિન્ટુએ કહ્યું, ના દોસ્ત, મારે મારું હોમવર્ક પૂરું કરવું છે. તો કાલુએ કહ્યું, તમે હોમવર્ક કેમ કરો છો? પિન્ટુએ કહ્યું, જો હું મારું હોમવર્ક પૂરું નહીં કરું તો શિક્ષક મને મૂર્ગો બનાવી દેશે. ચિંપકે કહ્યું, તેઓ તમને આના જેવી કેવી રીતે બનાવશે? જો તેઓ તમને મુર્ગો બનાવવાની કોશિશ કરશે તો અમે બધા સાથે મળીને આનો વિરોધ કરીશું, અમે આવું થવા દઈશું નહીં. હાથી અને કાલુએ બંને એક સાથે કહ્યું, હા હા, અમે આવું નહીં થવા દઈએ. પિન્ટુએ કહ્યું, ઠીક છે, જો આવી વાત છે તો હું તમારી સાથે આવતા માંગુ છું. પિન્ટુ તેના મિત્રો દ્વારા રસપાન થઈને તેનું હોમવર્ક છોડીને રમવા જવાનું શરૂ કર્યું. પછી પિન્ટુની માતા બાજારમાંથી પરત આવી. તેણે પૂછ્યું, તો દીકરા, તું ક્યાં જાય છે? પિન્ટુએ કહ્યું, માં, હું રમવા જાઉં છું. માતાએ કહ્યું, લાગે છે કે તમે તમારું હોમવર્ક પૂરું કર્યું છે. પિન્ટુએ કહ્યું, મેં હજુ પૂરું કર્યું નથી માં, રમવા પછી પૂરું કરીશ. માએ કહ્યું, દીકરા, કામ અધૂરું છોડવા એ સારી વાત નથી, હોમવર્ક પૂરું કરીને રમવા જા. પિન્ટુએ કહ્યું, માં, પ્લીઝ જવા દો ને, હું આવીને કરીશ. પિન્ટુ તેની માતાની સલાહ ના માનીને રમવા ગયો. રમીને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે ઘણો થાકી ગયો હતો. ઘરે આવતાની સાથે જ તે જમીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને શાળાએ પહોંચ્યો હતો. પિન્ટુનું હોમવર્ક પૂરું ના કરવા બદલ શિક્ષક તેના પર ખૂબ જ ગુસ્સે હતી. પિન્ટુ વર્ગમાં હાથ ઊંચો કરીને ઊભો રહ્યો. પિન્ટુ લાંબા સમય આમ જ ઊભો રહ્યો. 15 મિનિટ પછી શિક્ષકે તેને માફ કરી દીધો. પિન્ટુ આવીને પોતાની સીટ પર બેસી ગયો
અને મનમાં તેના મિત્રોને કોસતો રહ્યો. એ દરમિયાન શિક્ષકે પિન્ટુને પૂછ્યું કે પિન્ટુ, તે તારું હોમવર્ક કેમ પૂરું નથી કર્યું? પિન્ટુએ કહ્યું, હું મારા મિત્રો સાથે રમવા ગયો હતો. શિક્ષકે કહ્યું, શું તમે તમારા મિત્રોને કહ્યું નથી કે તમારે તમારું હોમવર્ક પૂરું કરવું પડશે? પિન્ટુએ કહ્યું, મેડમ, મારા મિત્રોએ કહ્યું હતું કે અમે તમને સજા નહીં થવા જોઈએ અને જો શિક્ષક આવું કરશે તો અમે તેનો વિરોધ કરીશું. ટીચરે કહ્યું, જુઓ પિન્ટુ, જેટલું રમવું જરૂરી છે એટલું જ મહત્વનું છે ભણવું. આપણે દરેક કામ સમયસર કરવું જોઈએ અને રમત ગમતમાં આપણો સમય બગાડવો જોઈએ નહીં. રમવા જરૂરી જાઓ, આ તમને સક્રિય બનાવશે, પરંતુ તમારું હોમવર્ક પૂર્ણ કરો. પિન્ટુએ કહ્યું, હા મેડમ, હું ધ્યાન રાખીશ. મારા મિત્રો મારી સાથે જૂઠું બોલ્યા અને મેં ખરેખર મારો બધો સમય રમવામાં વિતાવ્યો. હવે હું એવું નહીં કરીશ. પિન્ટુને તે દિવસે તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે નક્કી કર્યું કે તે તેના તમામ કામ સમયસર પૂરા કરશે અને અધૂરા હોમવર્ક સાથે ક્યારેક સ્કૂલે નહીં જાય. તો બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? રસપ્રદ હતી ને? બાળકો, તમે પણ ધ્યાન રાખજો, તમારી જવાબદારીઓ જાતે નિભાવતા શીખો. જો તમે અત્યારથી જ આ કરવાનું શરૂ કરો તો તમારા બધા કામ સમયસર પૂર્ણ થશે અને તમને ક્યારેક કોઈ કામમાં નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે. તો શું તમે સમજી ગયા છો બાળકો? તો બાળકો, હું હમણાં જઈ રહી છું, અગલી વખતે બીજી રસપ્રદ સાથે વાપસ આવીશું. બાય બાય.